तस्मात् जगन्नाथ सर्वभूता हरे सामानि जगनीरे छंदा घुमिरे तस्माद् अजु तस्माद् जायत तस्माद् स्वा अय छंद झेके चो भयादत गावो जगनीरे तस्माद् तस्माद् जाता अजावय कम जगनम बलि प्रोक्षण गुरु खात तेन देव अय छंद साध्याय जत्पुरुखं व्यदधु कतिधाय व्यकल्पयन्न मुखं किमस्यासित् किं बाहु किमुरुपादा उचेते ब्रह्मणोऽस्य मुखमासीद् बाहुराजन्यः कृतः ऊरु तदश जद्वेष्यः पद्भ्यां क्षुद्रो अजायत चंद्रमा मनसो जात सक्षोः सूर्यो अजायत श्रोत्रद्वायु च प्राण च मुखादग्निर्जायत नाभ्य आसीदन्तर्क्षकुंशिष्णोर्द्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन्न चत्पुरुखेण हविखा देवा जग्नमतन्वत वसन्तोषासीदाद्यं ऋग्मः शरद्धविः सप्तशासन् परिधय श्रीः सप्त समिधः कृताः देवा जग्नगन्वानग्नम् पुरुहम् पशुम् जग्नेन जग्नमय जन्त देवास्थानि धर्माणि प्रथमान्यासन्न देहनाकम् महिमान स चन्द्र जत्र पूर्वे साध्याः सन्ति देवाः। शुक्राचार्य महाराजे जोयु आ 16 मंत्रोथी पूजा थई ने बलि महाराज पूजा करे एमना गुरुदेव शुक्राचार्य दूर उभा छे एने जोई लीधुं आ कोण छे। 16 मंत्रोनी पूजा थई ने एमां परमात्माना दर्शन कर्या शंख चक्र गदा पद्म धारी नारायण पोते आजे भिक्षुक बनीने आव्या छे ब्राह्मणनो बाळक अने वेदांत वाक्ये सुसदा रमंतो भिक्षान मात्रेण चतुष्टिमन्तं अशोकवन्तं करुणेकवन्तं कोपीनवन्तं खलु भाग्यवन्तं। भाग्यशाली ये छे जेनी लंकोटी पवित्र छे। आजे वामनजी नी पूजा करीने तो बलि राजा ने एमना जरा जमणा चरण में बलिनु मुख देखायु। वामनजीना जमणा पगना अंगूठानो जे नख हतो ने एमां बलिने मुख देखायु। केटलो दिव्य पुरुष छे आ महाराज, हूँ आजे धन्य बन्यो, आपे मने कृतार्थ कर्यो, मारो यज्ञ सफल थयो। कारण के भगवान पधारे एटले त्रण काम थाय, एक कुळनी पवित्रता, बीजू कार्यनी सफलता અને ત્રીજું પિતૃઓનો મોક્ષ, આ ત્રણ કાર્ય થાય આજે ભગવાન પધાર્યા છે। બલિ મહારાજ કે સેવાકો વામન કે ભાઈ, હું તો એટલા માટે આવ્યો છું, હું ત્રિકાળ સંધ્યા કરનારો બ્રાહ્મણ છું। એક ઓટા પર બેસીને સંધ્યા કરતો હતો, ત્યાં પહેલો ઓટાનો માલિક આવ્યો, ઊંટ ઉભો થાય, મારો ઓટો છે। મેં કહ્યું મને સંધ્યા કરી લેવા દે, એ માન્યો નહીં, ઊઠીને ઊભો થયો ને મેં માપ્યું તો 3 ડગલા પૃથ્વી, દરેક જીવને કેટલું જોઈએ, ગમે તેટલું ધનો કે ધોડમાં અને કર્મા 3ના 13 ભાગીમાં લખ્યું, 2.25 તો નહીં થાય 2.25 ધનો કે ધોડમાં કર્મા 3ના 13 ભાગીમાં લખ્યું, 2.25 તો નહીં 2.25 થવાનું જ નથી। આજે એવી ત્યાગની વાતો કરી કે મારે બીજું કંઈ જોઈતું નથી, માત્ર બેસવા માટે 3 ડગલા જમીન। બલિ મહારાજ કે મહારાજ તમે માગતા ન આવડ્યું। અરે મને ખ્યાલ છે બલિરાજ, તમે કોણ છો, તમારા દા વડદાદા હિરણ્યકશિપુની શક્તિ, પ્રહલાદજીની ભક્તિ અને તમારા પિતા વિરોચનની ઉદારતા। કારણ કે હિરણ્યકશિપુનો પ્રહલાદ, પ્રહલાદનો વિરોચન અને વિરોચનનો બલિ,
વામનજી કેવું બોલ્યા, હિરણ્યકશિપુની શક્તિ, પ્રહલાદજીની ભક્તિ અને વિરોચનની ઉદારતા, તમારા પિતાએ આયુષ્યનું દાન કરી દીધું મને જાણું છું. ભલી રાજા વિચાર કરે આ 7 વર્ષનો છે અને ત્રિકાળ જ્ઞાની પાછો ભૂલ કરે છે. મહારાજ મારી પાસે માગવા આવો, અત્યારે જોઈ માગી લો, પણ તમે પછી બીજે જશો ને તો ખોટું દેખાય કે બલિ જેવાએ આ બ્રાહ્મણને કાંઈ આપ્યું નહીં અને બીજે માગવા જવું પડ્યું. મહારાજ એવું ન કરો, તમે કંઈક માગો. આજે બલિ મહારાજ મુંજાય, વામનજી કે ભાઈ 3 ડગલા પૃથ્વી ઈ સિવાય કાંઈ જોઈતું નથી. હવે વખાણ કેવા કરે, 3 પેઢી જાણે, પણ 7 વર્ષનો કાંઈ વાંધો નહીં, કરાવો સંકલ્પ, બીજું શું. એમણે સંકલ્પ માટે ઝારી જા, ત્યાં શુક્રાચાર્ય આવ્યા. એ બલી વિચાર કરજે એવા કોણ છે. ભાગવતમાં લખ્યું છે, યશ વૈરોચન સાક્ષાત ભગવાન વિષ્ણુ રવયઃ કશ્યપા અદિતિ તેજો દેવાનામ કાર્ય સાધકઃ. દેવોનું કાર્ય સાધવા માટે કશ્યપ અને અદિતિનું તેજ અહીં ઉતરી આવ્યું છે. આ સાક્ષાત વિષ્ણુ છે, જેને કોઈ જીતી શકે નહીં. માટે વિચાર કર, આપવામાં આપવું હોય તો તારા 3 ડગલા માફી ના આપ. અને બલિ નાચવા માંડ્યો, ગુરુદેવ બહુ આપે સારું કર્યું, ગુરુ વિના ઈશ્વરના દર્શન કોણ કરાવે. રેતી પીસવાથી જો તેલ નીકળે તો સદગુરુ વિના ભગવાનના દર્શન થાય. આટલો ગુરુ મહિમા. આજે શુક્રાચાર્ય કે આ તો ઊંધું પડ્યું. બલિ કે હવે ભલે બધું જ લઈ લે, આપે કહી દીધું ને કે સાક્ષાત વિષ્ણુ છે, મારા ગુરુએ મને વિષ્ણુના દર્શન કરાવ્યા. ગુરુદેવ હવે બધું ભલે લઈ લે, પણ એકવાર ભિક્ષુક બનીને તો મારે ત્યાં ભગવાન આવ્યા છે ને, હે ભગવાન બન્યા ભિખારી કર્ણ અને બલિ. આજે ભિક્ષુક બની, કારણ કે યાચક છે ને એનાથી હલકું કોઈ નથી એવું કહે છે. આ તો વરરાજાને એમ કે હું ડાયો, મારી પૂજા કરશે, મારા અંગૂઠો ધોશે, પણ વરરાજાને ખબર નથી હોતી કે ભિખારીને વરરાજો બે સરખા જ ગણાય. બોલો વાત્યા ગાતા આવે ને એક કગરતા આવે. આજે શુક્રાચાર્ય કહી દીધું, હું સંકલ્પ નહીં કરાવું, હું તારો પુરોહિત છું, કેવલ ગુરુ નથી, યજમાનનું પૂરેપૂરું હિત કરે એ પુરોહિત. અને શુક્રાચાર્ય ઊભા છે સામે, વામનજીએ કીધું કે આ ડોસો વિના કારણ વિક્ષેપ કરાવે. એ બલિ રાજા, હું બ્રાહ્મણનો દીકરો, મને સંકલ્પ આવડે, ઝારી લઈ લીધી આત્માન નેત્રાત્મન આંખે પાણી અડાડી હાથ જોડી રાખો, એટલે હવે સાવધાન થાવ ભગવાનના સ્વરૂપમાં. એ માટે બ્રાહ્મણ બોલતો હોય, આંખોને પવિત્ર કરી અને આંખોમાં પ્રભુ છે એવી ભાવના કરો અને એના ચરણમાં હાથ જોડી રાખ્યા છે. બલિ મહારાજ સંકલ્પ માટે જળ સારીમાંથી આમ પાડે, વામનજી શુક્રાચાર્ય ભમરો બનીને બેસી ગયા. વામનજી ખીજાણા, દર્ભની સળીને જોરથી માર્યું ને એ શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખી. હવે જો અહીં રહીશ તો 2 આંખો ફોડી નાખશે. ભગવાનને એક દ્રષ્ટિથી જોવાય, આપણી આંખો 2 છે પણ વસ્તુ 2 દેખાય, વસ્તુ તો 1 જ છે. એમ ઈશ્વર હરિ કરે મમ હિતનું. આજે ભલે ઈશ્વર પધાર્યા પણ એ બલિનું હિત કરવા આવ્યા એ વાત નહીં ભૂલી ગયા. અને શુક્રાચાર્ય દ્રષ્ટિભેદ કર્યો એ અર્થ છે એનો, આંખ ફોડી એનો દ્રષ્ટિભેદ. બીજું કેટલાક સારું કામ કરતા હોય ને
એમાં જોઈ પણ ન શકે. ભલા મને આટલું બધું હોતું છે એમાં કાંઈક રીત રખાય. એમાં ભાગવત કરવું એમ હું આટલું બધું મોટું કરવું, કારણ કે એના ભાગ્યમાં સારું જોવાનું હોય નહીં. એ દોષો જ વર્તો હોય બેઠો બેઠો. આજે શુક્રાચાર્ય મહારાજ ખીજાને જતા રહ્યા, બલિ મહારાજ પાસે વામનજી સંકલ્પ કરાવે, અને સંકલ્પ પૂરો થયો ને, કારણ કે સમયની પાબંદી છે, સંકલ્પ પૂરો થયો અને કીધું ત્રિપાદ ભૂમિ મહાવિષ્ણુ પ્રિયતાન નમમહં. ત્રણ ડગલા ભૂમિ ભગવાન વિષ્ણુ, આ મારું કાંઈ નહીં થયું. નમમ એટલે નમવાનું એમ નથી અર્થ એનો, પણ ન મમ આમાં મારું કાંઈ નથી પ્રભુ એ અર્થ છે. ન મમનો અર્થ મારું નથી, પ્રભુનું છે અને પ્રભુને અર્પણ કરું છું. કાયે ન વાચા મનસે ઇન્દ્રિય વામ બુદ્ધાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ અદ્યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. પ્રભુ આપને હું અર્પણ કરું છું. બલિ મહારાજ પાસે જેવો સંકલ્પ મૂક્યો અને હજારો મસ્તક, હજારો હાથ, હજારો ચરણ, અને એક ડગલામાં પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં બ્રહ્મલોક. હે બલિ, ત્રીજું ડગલું ક્યાં મૂકવું? બલિ મૂંઝાયા. વિરાટ રૂપ નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોરુભાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. આજે ભગવાન વિરાટ રૂપ તરીકે, એ બલિ ત્રણ ડગલાનો સંકલ્પ આપીને છેતરે છે? આ કોણ કોને છેતરે? ત્યારે ત્રણ ડગલા સંકલ્પ વખતે કેવડા હતા ને કેવડા થયા. વિંધ્યાવલી રાણી ઊભા છે, એમણે કહ્યું કે હે સ્વામી, તમારા શરીર પર મારો અધિકાર છે, હું કહું છું કે ભગવાનને ચાલો આપણે જઈએ, હું ડાબો પગ ભગવાનનો, આપ જમણો પગ પકડી અને કહી દો કે પ્રભુ માથા પર મૂકી દો, આ શરીર આપનું છે. અબ સોંપ દિયા ઇસ જીવન કામ સબ ભાર તુમારે હાથો મેં. અબ સોંપ દિયા ઇસ જીવન કામ સબ ભાર તુમારે હાથો મેં. હે જીત તુમારે હાથો મેં ઓર હાર તુમારે હાથો મેં. અબ સોંપ દિયા ઇસ જીવન કામ. આજે બલિ મહારાજ તોડીને વામનજીના ચરણ, પ્રભુ મસ્તક પર માથ મૂકો. ચરણ ભગવાને મસ્તક પર પધરાવ્યું ને, કીધું હે બલિ ધન્ય થયો તું, હવે આજથી તને પાતાળનું રાજ સોંપું છું અને તારી ચોકી કરવા માટે હું આવીશ. ભક્તથી ભગવાન બંધાય છે, પણ કઈ રીતે? ત્યાં દ્રવ્ય બળ, ધન નથી કામે આવતું. દ્રવ્ય બળ, શરીર બળ, જ્ઞાન બળ, બુદ્ધિ બળ, આ બધાએ બળની હાર થાય ને, ત્યારે પ્રેમ બળથી પરમાત્મા જીતાય છે. પ્રેમ બળથી પરમાત્મા એ રીજે છે. બલિ પાસે ભગવાને પ્રેમ બળ હતું એટલે શું માગ્યું? ચાર ડગલા નહીં, બે ડગલા નહીં, ત્રણ પગલા માગ્યા. શું કામે? ત્રણ પગલાનો અર્થ છે તન મન અને ધન. ગંગા સતિયાનું નિરૂપણ કર્યું છે આ વાતનું. તન મન ધન જે પ્રભુને રે અર્પે, તન નિજારી નર લે નાર રે. તન મન ધન જે પ્રભુને રે અર્પે, તન નિજારી નર લે નાર રે.
ખેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાંબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ રે મરને ભાંગી પડે બ્રહ્માંડ રે વિંધ્યાવલીએ ચોથો ફેરો એટલે કન્યાનો હોય છે એ જ પુરુષને ધર્મને માર્ગે આજે વિંધ્યાવલી રાણીએ બલિને ધન્ય બનાવ્યું આપણી સૌરાષ્ટ્રની જાણીતી કથા હજી શરૂ છે અને સદાવ્રત વીરવાયમાં જે અતિથિ અભ્યાગત સાધુ સંતો આવે અને પ્રેમથી રોટલા ઘડી દે ગમે તે ટાણે આવે ને આવો બાપા આવો અને વર્ષો સુધી એનું તપ એ ભૂખ્યાને ભોજન આપવાનું એક દિવસ 14 બ્રહ્માંડના નાથને ત્યાં આવવું પડ્યું એ આંગણે ટુકડો ત્યાં હરી ઢુકડો ત્યારથી કહેવાનું વૃદ્ધ શરીર ચામડી શરીરથી જુદી પડતી એમ ફગફગે સફેદ વાળ દાઢી અને ભવતી ભિક્ષાન દેહી નારાયણ પ્રસન્ન જરારામ બાપા બાપુ આપને શું જોઈએ ભિક્ષામ બોલો ભાઈ તું જલારામ ને હા હું જલારામ બાપા ભાઈ મારું શરીર વૃદ્ધ થયું છે કોઈ સેવા કરે એમ છે નહીં એટલે મને વીરબાઈ ને તું આપને તો મારી સેવા કરે હવે હું ખરું પાન કહેવાઉં પણ મારે એક સ્ત્રી સેવામાં જોઈ છે જલારામ બાપાને આપણી ભાષામાં શેરડો પડ્યો શરીર કંપા લાગ્યું પણ વીરબાઈમાં એ અંદરથી સાંભળ્યું ને એણે કહ્યું કે હે ભગત તમે મુંજાવમાં આ માગનારો કોણ છે અને તમે ઓળખી ગયા ને હું ઓળખું છું આના ખેલ અટપટા છે સગાડશાને સંગાવતીને એણે શું કર્યું તમે મુંજાવમાં મને જવા દો અને વીરબાઈમાં તૈયાર થઈ અને સાધુ સાથે જોડીને ધોકો લઈ અને વીરપુરના પાદર રાજધરાના વડલાનું ઝાડ અને રાજધરો નદીમાં છે પહેલાં પાણી હતા હવે તો રાજધરા પાસે આટલા ડગલા જા આ પતિવ્રતા સ્ત્રી હાલ્યા ને ભગવાનથી સહન ન થયું એણે કહ્યું દેવી હું લઘુશંકા દીર્ઘશંકા કરીને આવું અહીં ઊભા રહો જેમ વિંધ્યાવલીએ બલીને સર્વસ્વ અર્પણ કરાવી દીધું ને એમાં સૌરાષ્ટ્રની એક નારીએ એટલે સૌરાષ્ટ્રના 5 રત્નો વખણાય નદી નારી તુરંગમ સોમનાથે હરિદર્શનમ સોમનાથ અને દ્વારકા હરિદર્શન એટલે સિંહ પણ થાય પણ આપણે દ્વારકા લઈએ સોમનાથ અને દ્વારકા ત્યાર પછી નદી એ તો સમજીએ નારી તુરંગ એટલે ઘોડો સૌરાષ્ટ્રનો ઘોડો છે ને એ ઇતિહાસોમાં આવે પોતાના માલિકને એ પડવા ન દે શત્રુજીમાં બે કાંઠે પૂર હોય એમાં વચ્ચે નાખે અને ઘોડો એને માલિકને સામે કાંઠે પહોંચાડી દે અને મૃત્યુ પામે એ કથાઓ છે એટલે લખાયું કવિઓએ નદી નારી તુરંગમ સોમનાથે તો હરિદર્શનમ આ 5 સૌરાષ્ટ્રના રત્નો છે એ સૌરાષ્ટ્ર નહીં સંત નારી એની વિશે ગવાયું અમર કથા મારા આંગણની છે સોરઠ સંતો ભગતોની અમર કથા મારા આંગણની છે સોરઠ સંતો ભગતોની એ
भक्त कसोटी के विहती वीरबाई ने साधुए मांगी हती आंगलिए चाली ने आपी हती त्यारे आ धरती खुद कापी हती धन्य धीरज या जलियाण तणी अमर कथा मार आंगणनी अमर कथा मार आंगणनी छे सोरठ संतो भक्तोनी ए रायधरा पासे रुजू वेळा सुधी वीरबाई मां उभा रह्या पहला गोवाळो નાથોન ભકવોન રાજોન ભણ્યું કોણ જોયું ત્યાં વીરુમાં માં રુજું વળી ગઈ ત્યાં કણે ના ઊભું રહેવાય ત્યારે કહે છે આ દેશની નારી બેટા તમે જાઓ હું તો એક સાધુની સાથે ચાલી નીકળીશું માં શું બન્યું છે તમે કેમ સાધુ સાથે કઈ નથી બન્યું બેટા જલારામ બાપાને મારા જય સિયારામ કહેજે નહીં માં આ તો ભગવાન પગલા પાડી ગયા હોય ત્યારે ગમે એની બુદ્ધિ સન્મતિ થઈ જાય ને રડવા માંડ્યો ગોવાળ પણ વીરુમાં આવ્યા નહીં ને ગામમાં જઈ જલારામ બાપાને વાત કરી અને જે ગામમાં પરમાત્માની પધરામણી થઈ હોય પછી તો આખું ગામ સામયું કરે એમ કહે છે અને બલીની જેમ પાતાળનું રાજ આપ્યું ને એમ ભગવાને આવીને જલારામને વચન આપ્યું છે કે તારું સદાવ્રત અખંડ રહેશે જલારામ અને આજે પણ વીરપુરમાં અખંડ સદાવ્રત ચાલે છે પ્રભુને અર્પણ બલિયારે એટલે પ્રસંગ સરખાવ્યો બલી પાતાળમાં ભગવાનનો પ્યારો ભરે કાલે કહ્યું આમ શ્રીખંડો જેની રસોઈ બનાવો ભગવાનને આવું પડે એકનાથની 20-20 વર્ષ સુધી અને પ્રેમ બળથી હો લક્ષ્મીજી ભગવાનને શોધે એમાં નારદ મળ્યા લક્ષ્મીજી કીધું હે નારદ ભગવાન ક્યાં કે પાતાળમાં બલિરાજાને ત્યાં સિપાઈ બનીને ઊભા છે તો બોલાવી લાવને માં મારું કામ નહીં આપ જાઓ એટલે બ્રાહ્મણ સ્ત્રીનો વેશ ધારણ કર્યો સાધો માં પાતાળમાં આવ્યા પણ ભર ચોમાસું હોય ને પછી એમાં અઠવાડિયે 10 દિવસે સૂર્યનારાયણ દેખાય ને આકાશ વાદળા વગરનું હોય ને એ દિવસ કેમ લાગે આપણને એમ આજે બલી એ જ આ લક્ષ્મીને જોયા ને ત્યાં લક્ષ્મીજીને જોઈને એને પ્રસન્નતા થઈ આ કોઈ ભાગ્યશાળી સ્ત્રી છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ લક્ષ્મીજીએ કહ્યું હા ભાઈ તમારું નામ બલી કે હાજી તો મેં સાંભળ્યું છે કે તમારે કોઈ બેન નથી અને મારે જીવનમાં ભાઈ નથી તું મારો ધર્મનો ભાઈ થઈશ બલીએ હા પાડી લક્ષ્મીજીના પગલાં થયા આખું નગર સુખી થયું શ્રાવણ સુધી પૂનમના દિવસે બ્રાહ્મણો અજનો એની પૂજા કરે કે સૂતરના તાતણામાં આટલી શક્તિ 33 કરોડ દેવતાઓ ગાયત્રી મંત્રથી ત્યાં આવાહન થાય ઓમકારમ પ્રથમ તંતુમ નસામી ઓમમાં તમામ દેવતાઓ આવે ઓમ નાગાનમ દ્વિતીયમ તંતુમ નસામી એક એક તંતુમાં દેવતાઓ ત્રણેય વેદ એની ગાંઠો ઋષિ પ્રવર ગોત્ર જનો છે ને એમ અત્યારે બજારમાંથી વેચાતી લે બરાબર પણ જનો એમ બને એટલે તો કુલગુરુ છે ગોર રસોઈ જનો હાથે બનાવે ને એની મર્યાદાઓ જનો બનાવતી વેળા એ તાર એને પવિત્રીકરણ કરીને એ ભૂમિ પર જનો બનતી એ જનોયનું વર્ષે આપણા દોષોને કારણે જનોયમાં મલિનતા આવી હોય એટલે એની પૂજા કરીને ફરી પવિત્ર કરી એનું બ્રહ્મતેજ આપીને જનોઈને લક્ષ્મીજી આવું કે સૂતરના તાતણામાં આટલી તાકાત પહેલી વહેલી રક્ષા લક્ષ્મી માતાએ બનાવી
અને એ રાખડી અત્યારે વેચાતી લે ને જનોની જેમ, એને બદલે મહિમા એ છે કે બેન ભાઈને માટે સૂતરની ભલે સાદી પણ રક્ષા હાથે બનાવે, ગૂંથીને લે ને એમાં એનો એક એક તાંતણામાં બેનનો પ્રેમ ગૂંથાતો હોય છે. અને રક્ષાબંધન તહેવાર જે એ ત્યારથી શરૂ થયો. પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતાએ બલીને રાખડી બાંધી, બદલામાં બલી કહે છે બેન તને શું આપું આના બદલામાં, મારે કાંઈ જોઈતું નથી. કે નહીં માગ તો કરી, હું જે તને દાગીનો આપું તારે ઘેર હોય તો બમણો થાય એના કરતાં તું કે. લક્ષ્મીજી કે એક દાગીનો નથી બાકી બધાય છે. કયો દાગીનો? જો સામે લાકડી લઈને ઊભો એ તમારે શું થાય? ત્યાં તો લક્ષ્મીનારાયણ પ્રગટ થયા, બલી મહારાજ ચરણમાં પડ્યા, ફરી પૂજા કરી, બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, બલી પાસેથી છોડાવી અને લઈ જાય છે લક્ષ્મી માતા. એ કથા છે, આ વામન ચરિત્રની કથા જે કોઈ વક્તા પ્રેમથી વર્ણવે અને શ્રોતા શ્રદ્ધાથી સાંભળે ને એના પિતૃઓને મોક્ષ મળે છે. ત્યાર પછી સત્યવ્રત રાજાની કથા. સત્યવ્રત રાજા ગંડકી નદીમાં તર્પણ કરી રહ્યા છે. એક માછલી અંજલીમાં આવી ગઈ ખોબામાં. રાજાએ એને પાછી પધરાવી. માછલીએ કહ્યું કે હે રાજન, આ બીજા અંદર રહેલા મોટા જળચર પશુઓ મને ખાઈ જાય માટે રક્ષા કરો. રાજાએ માછલીને કમંડલમાં પધરાવી, કમંડલમાં સમાણી નહીં. તેણે સરોવર બનાવ્યું ઘેર તળાવ, એમાંય સમાણી નહીં. હવે શું કરવું? નદીમાં પધરાવી, એમાંય સમાણી નહીં. સમુદ્રમાં જ્યારે મૂકી, સત્યવ્રતે પૂછ્યું કે તમે છો કોણ, મારી પરીક્ષા કરવા આવ્યા છો? ત્યારે કહ્યું કે રાજા તું સત્યવ્રત છો. સત્ય જેનું ક્યારે અસત્ય ન બોલે ને એનું વચન પણ સત્ય થાય એવો સત્યવ્રત રાજા. સાતમે દિવસે પ્રલય થવાનો છે, એટલે હું તને કહેવા આવી છું કે સાતમે દિવસે જગત આખું સમુદ્રમાં ડૂબી જશે, ત્યારે હું એક નૌકા મોકલીશ, એમાં 8 ઋષિઓ બેઠા હશે, ઔષધિઓ હશે. કારણ કે પૃથ્વી જળમય બની જાય ને ત્યારે બધું કાંઈ રહ્યા નહીં, પણ ઔષધિઓ ફેંકવામાં આવે એટલે ઔષધિઓમાંથી પાછી 18-12 વનસ્પતિ ઉગે, 18-12 વનસ્પતિ. અને હવે 7 ઋષિ તો બરાબર, 8મા ઋષિ કોણ? એ કથા દ્વાદશ સ્કંધમાં આવે. મૃકુંડ નામના ઋષિને ત્યાં એક બાળક જન્મો, એનું નામ પણ સિંહ રાશિ માર્કંડાયુ, પણ એ એકદમ અલ્પ આયુષવાળો હતો. 14 વર્ષની ઉંમરે તો એનું મૃત્યુ થશે એવા ગ્રહો હતા. મૃકુંડે એને મહામૃત્યુંજય મંત્ર આપી દીધો અને મહામૃત્યુંજય મંત્ર આપ્યા પછી શિવના મંદિરમાં બેસાડ્યો. 6ઠા વર્ષે બેસાડ્યો હતો, 14મું વર્ષ બેઠો ને ત્યાં 6 કરોડ જપ થયા. પણ નિયમ પ્રમાણે યમરાજાને આવવું પડે, યમદૂત તો આવી શકે નહીં. બેંકમાં ને પોસ્ટમાં એવો નિયમ હોય, અમુક રકમ હોય ત્યાં સુધી ક્લાર્ક અને કેશિયર ને બધા, પણ પછી મેનેજરને કાં પોસ્ટ ઓફિસ માસ્તરને જવું પડે. એમ આ યમના દૂતો આને કાંઈ કરી શકે નહીં, યમદૂતો થવાય નહીં. યમ પોતે આવ્યા, સામે શિવજી બેઠા છે. યમરાજ સંકોચાયા, ત્યાં તો માર્કંડે 14 વર્ષના બાળકે, હે યમ જરા વિચાર તો કરો, તમે ક્યાં આવ્યા છો, તમને શું કરી શકશો? એમ કે ભાઈ માત્ર મારો નિયમ પૂરો કરવા આવ્યો છું. પણ માર્કંડેય તો શિવલિંગને બાદ પીડી ગયા.
चंद्रशेखर 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 पाही मां चंद्रशेखर 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 रक्ष मां चंद्रशेखर 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 पाही मां चंद्रशेखर 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 रक्ष मां रत्नसान सरासरं दजताद्रिशृङ्गनिकेतनं सिञ्जिनीकृतपन्नगेश्वरमच्युतानन सायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यम चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यम यमराज मात्र यम पास फेंक्यो मात्र स्पर्श करावो अने शिवजी वरदान आप्यु हे मार्कंडे जल परलय थशे ने तो पण तू ऋषियोनी साथे नावमां बेसी सात ऋषियो छे साथे आठमा ऋषि ए मार्कंडे अत्रि वशिष्ठ जमदग्नि याज्ञवल्क्य अपना सात ऋषियो छे गौतम कश्यप अने मार्कंडे आ आठ ऋषियो नावमां बेसे औषधियोने लई अने परमात्मा ई नाव चलावे छे ई केवा बने खबर करारविन्देन पदारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि वडना पांदडामां सूतेला परमात्मा नावने चलावे छे बाल मुकुंद बिल्व मंगले वंदन कर्या छे आ रीते भगवान भक्तोनुं रक्षण करे ये कथा साथे इति श्रीमद्भागवत महापुराणे अष्टम स्कंदनु वांगमय पुष्प श्री कृष्णार्पणमस्तु बोल श्री गिरिराज धरण की जय श्री गोवर्धन नाथ की जय श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण श्री कृष्ण गोविंद हरे मुरारी 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 हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा जय जय गोवर्धन गिरिधारी गोवर्धन गिरिधारी कृष्ण कन्हैया लाल की जय श्री शुक उवाच श्रूयतां मानवो वंशं प्रचुर्येण परं तप न शक्यते विस्तरस्तुं वक्तुं वर्षशतेरपि सुखदेव जी कहे छे हे परम तपस्वी परीक्षित मनुना वंशनी कथा तमने टूंकमां कहूं मनवंतर सौ वर्षे पण आ कथानुं वर्णन शक्य नथी चार युगनी एक चोकड़ी अत्यारे कलियुग छे कलियुग द्वापर त्रेता अने सत्य कलियुगनुं आयुष्य केटलुं 4,32,000 वर्ष एनाथी बमणा 8,64,000 वर्ष द्वापरनुं 12,96,000 वर्ष त्रेतायुग 17,28,000 वर्ष सतयुगनुं आचार्यनो सरवाळो थाय 43,20,000 वर्ष त्यारे एक चोकड़ी पूरी थाय એવા 43,20,000 મનુષ્ય એના વર્ષો ત્યારે ભગવાનના 12,000
દિવ્ય વર્ષનો એક મહાયુગ થાય. આવા 71 મહાયુગનો એક મનવંતર ગણાય છે. પરીક્ષિત મહારાજ સુખદેવજીને કથા કહી રહ્યા છે, પણ કથામાં એક ભક્તએ પૂછ્યું કે આ શ્રી કૃષ્ણ છે એ રાત્રે જન્મા, રામ મધ્યાહ્ન કાળે, અને કનૈયો છે ને બાળ સ્વરૂપ, એને બધા પૂછી શકે. એક ભક્તએ એ લાલાને પૂછ્યું, હે લાલા તું રાત્રે 12 વાગે આવે, અમારે ઉજાગર કરવો પડે, રામ દિવસે આવે કેવું સારું. ત્યારે કનૈયો એમ કહે છે કે ભાઈ રામ તો રાજાધિરાજ છે, રાજા તો દિવસે જ આવે ને, હું કાં રાજા થોડો છું? તો તું કોણ છો? તો કે હું માખણ ચોર છું. એટલે ચોર તો રાતે જ આવે ને. આજે રાત્રે અંધકાર હતો, એનો અર્થ એ છે મેઘલી રાત, પૃથ્વી પર આસુરી તત્વએ અંધારું ફેલાવ્યું, દૈવી વૃત્તિનો પ્રકાશ હતો જ નહીં. એ દૈવી વૃત્તિને ફરી પ્રકાશમાં લાવવા ભગવાન રાત્રે પધાર્યા છે. અને રામચંદ્રજી મધ્યાહ્ન કાળે આવ્યા, એનો અર્થ તપતો તો રાવણનો સૂર્ય એવો તપતો હતો, આસુરી વૃત્તિનો ઋષિઓ પાસેથી લોહી લીધું. સાત્વિક માણસો એને ધર્મ છોડાવી દેવાની તૈયારી હતી ને, એટલે ફરી ધર્મનું સ્થાપન. ત્યારે ધરતી બળતીથી બળબળતા બપોરે, એનો અર્થ જગતના જીવો એ બળબળતા બપોરમાં જેમ ત્રાસ પામે એમ ત્રાસ પામ્યું ને જગત, ત્યારે ભગવાન પધાર્યા. અને એ સૂર્યવંશની કથા, મનુ મહારાજ એને ત્યાં સર્યાતુ નામનો પુત્ર, સર્યાતી રાજર્ષિ હતા. રાજર્ષિ કેમ? એને એક સુકન્યા નામની દીકરી હતી. એ દીકરી એની સખીઓને લઈ અને વનમાં ફરવા ગઈ, એક મોટો રાફડો જોયો, પણ રાફડાની અંદર 2 છિદ્રો જોયા કર્યું. અને એ છિદ્રોમાં શું થયું કે કંઈક તક તક દૂધું પ્રકાશ જેવું. સુકન્યાએ ભૂલ એ કરી કે કાંટાની વાડમાંથી સૂળ લઈ એને ભોંકી દીધી જોરથી, તરત લોહીની ધાર વહેવા લાગી. સુકન્યા નારાજ થઈ, બી સખીઓ સાથે રાફડાને ખોલ્યો ને તો એમાં ચવન નામના ઋષિ તપ કરતા હતા, એની આંખો ફૂટી ગઈ. અને સુકન્યાએ પિતાને વાત કરી, પિતાજી આવી ભૂલ થઈ છે, રાજર્ષિ પદ જોજે લાગુ એટલા માટે પડ્યું, રાજા હોવા છતાં એને દીકરીને કહ્યું બેટા તે આ ભૂલ કરી છે ને, હવે આ ઋષિની સેવા તું કર, તારો પતિ ગુરુ જે કણીએ છે. અને સુકન્યાને ચવન ઋષિ સાથે રાખી પર્ણકુટી બનાવી દીધી, અને સુકન્યા એ ચવન ઋષિની સેવા કરવા લાગી. ચવનને આંખો ન હતી. અશ્વની કુમારોને દેવતાઓએ કહ્યું કે તમને યજ્ઞનો ભાગ નહીં મળે, જાઓ. પૃથ્વી પર અશ્વની કુમારો આવ્યા ને એમાં ચવનનો આશ્રમ પહેલો આવ્યો. ચવનને પ્રણામ કર્યા અને અશ્વની કુમારે પોતાની વ્યથા કીધી કે અમને યજ્ઞના ભાગમાંથી દેવતાઓએ કાઢી નાખ્યા છે. હે ઋષિરાજ, આપ કહેતા હો તો અમે આપને ઔષધિ દ્વારા આપણે આંખોનું તેજ પાછું આપીએ, અમારામાં એવું વૈદિકી શક્તિ છે. અને ચવન ઋષિની અશ્વની કુમારો સેવા કરી એને આંખોનું તેજ પાછું આપ્યું. અશ્વની કુમારોએ એ ચવન ઋષિનો જય જયકાર કર્યો. સુકન્યા પણ રાજી થયા. હવે સુકન્યાએ વિનંતી કરી કે આને દેવતાઓને ભાગ આપે એવું કહો. ચવન ઋષિએ દેવતાઓને બોલાવી અને કહ્યું કે અશ્વની કુમારોને ભાગ આપો, યજ્ઞનો ભાગ.
અને હજી પણ એ ઔષધિ ચાલુ છે, પણ કાળે કર્મે એનામાં એ એટલી તેજ આપવાની શક્તિ અને શરીર વધે અને રોગ અમુક મટતા હોય. ચ્યવનપ્રાસ નામની ઔષધિ, એ ઋષિના નામથી ઔષધિનું નામ. રાજર્ષિ એટલે પોતાની દીકરી, તો એને પણ એણે એક ઋષિને અર્પણ કરી દીધી, ઋષિ જેવું જીવન એનું પણ. ધીરે ધીરે આગળ વધે વંશ. હરિચંદ્રન, રોહિત ને ચંપક ને સગર નામનો રાજા, અને સગર રાજા એના 60,000 પુત્રો, નિયમ લીધો કે મારે અશ્વમેધ યજ્ઞ કરવો, ઘોડો છૂટો મૂક્યો, ઇન્દ્રને ભય લાગ્યો કે સગર તો 100 યજ્ઞો પૂરા કરીને ઇન્દ્રાસન લઈ લેશે, ઇન્દ્રએ ઘોડો ચોરી લીધો. આ મન છે ને ઘોડા જેવું સંચળ છે. આપણે પૂજામાં બેઠા હોય ત્યારે મન ક્યાંય જતું રહે, સમજવું કે ઇન્દ્રએ ઘોડો ચોરી લીધો. આજે કપિલ મહામુનિના આશ્રમમાં બાંધી દેવો, સગરના પુત્રો ત્યાં ગયા, જોયું તો કોઈ યોગી ધ્યાન ધરીને બેઠા છે, ઘોડો એની પાસે બાંધ્યો. એ કે આ જોગટો ઋષિનો વેશ લઈને બેસી ગયો. એને મારવા લાગ્યા કપિલને. કપિલને આંખોનું તેજ, કારણ કે એની સમાધિ તૂટી છૂટી નહીં, સમાધિ તોડીને એટલે એના આંખોમાંથી અગ્નિ પ્રજ્વલિત થયો અને 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. સગર મૂંઝાયા, એનો અસમંજસ નામનો દીકરો એને સાથે લઈ કપિલ મહામુનિ પાસે ગયા કે આનો કોઈ ઉપાય ખરો. કપિલે કહ્યું કે સ્વર્ગ મારેલા ગંગાજી નીચે ઉતરે તો તારા પુત્રોનો ઉદ્ધાર થાય, પણ એના માટે તપ કરો, ગંગાને પ્રસન્ન કરો. અસમંજસ તપ કરવા ગયો, એનું જીવન પૂરું થયું. એને એક દીકરો અંશુમાન, એણે પણ તપ કર્યું. અંશુમાનનો પુત્ર દિલીપ, એમણે તપ કર્યું. દિલીપનો પુત્ર ભગીરથ ચોથી પેઢી આવ્યો ત્યારે ગંગામાં પ્રસન્ન થયા, એ કથા છે. ગંગાજીએ કહ્યું, કેમ યાદ કરી માં અમારા પૂર્વજોને, સદગતિ આપો ને. ગંગાજી, કોઈ જીલના રોગો ધરતી ઉપર હું રહી શકું નહીં, હું પડીશ ને સીધી ધરતી પર તો ધરતી રસાતળ પાતાળમાં જશે. ગંગાજીને સૂક્ષ્મ અભિમાન, અને ભગીરથે ભગવાન શિવને યાદ કર્યા. મહી પાદાદ ગાતા વ્રજતિ સહસા સંશય પદમ પદમ વિષ્ણોર ભ્રમ્યત ભુજ પરિઘરો ગ્રહ ગણમ મુહુર્દુર્દુર સંયા જનિભૂત જટા તાડિત તટા જગદ્રક્ષાયે ત્વં નટસિ નનુ વામેવ વિભૂતા વિયદ્વાપિ તારા ગણગુણિત ફેનોદ્ગમ રુચિ પ્રવાહો વારમ્યહ કૃષત લઘુ દ્રષ્ટ શિરસિતે જગદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ ચનૈનૈવો નૈયં કૃતમહિમ દિવ્યં તવ વપુઃ. ભગવાન શિવ પ્રસન્ન થયા. પ્રભુ ગંગાજીને જીલો ને. શિવજી એક આવવા દે જટામાં. ગંગાજીને એમ કે શિવની જટામાં તો હું કઈ થોડી સમાવ. સંતો એ ગાયું છે ભજવાણીમાં, આજે અંગે અભિમાન ને અંગે અભિમાન ને આકાશે થી ઉતરી પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગા
કાચી અટવાણી અગમ ગોચર જટાવધારી ઝૂકતી શકે ના જાણી અગમ ગોચર જટાવધારી ઝૂકતી શકે ના જાણી ભગીરથ કારણે ચીલ્યા શંભુએ ભગીરથ કારણે હે ચીલ્યા શંભુએ હે જ પડતા ગંગાના પાણી જટામાં ગંગાજી અડવાણી જટામાં ગંગાજી અડવાણી જટામાં ગંગાજી અડવાણી ગંગાજીને અભિમાન ઉતારવા શિવજી એવી અગમ ગોચર જટા ભગીરથ કે પ્રભુ આવવા દો ને નીચે કે ભગીરથ આ તો બહુ ઠંડક સારી શીતળતા આવે અહીં રહેવા દે ને અરે ભગવાન ચાર ચાર પેઢી તપ કરી ત્યારે આ રીજા છે આજે ગંગા મૈયા શિવજીએ લટ સાત લટ છોડી હરિદ્વારમાં સાત જગ્યાએ ગંગાજી છે ભગીરથ આગળ ગંગાજી પાછળ શેખ બંગાળનો ઉપસાગર કપિલ મહામુનિનો આશ્રમ હરિહરને ઉબલે ગંગાજીના જળ ફેર્યા ને 60,000 દિવ્ય પુરુષોને સદગતિ મળી ગંગામાં આશીર્વાદ આપ્યા એ ગંગા મૈયા દરેક નદી સમુદ્રને મળે ને તો તરત નદીનું પાણી ખારું થઈ જાય પણ એવું લખ્યું છે કે ગંગામાં જ્યારે સમુદ્રને મળે છે ને ત્યાં બંગાળના ઉપસાગરમાં તો 4 માઇલ સુધી સમુદ્રનું જળ મીઠું રાખે છે આટલું ગંગાજીનું મહિમા છે એવા ગંગા મૈયાનો જય જયકાર કરીએ બોલીએ શ્રી ગંગા મૈયાની જય શ્યામ સુંદર યમને મહારાણીજી કી જય ભગીરથ મહારાજ કી જય ગંગા મૈયા ઉતરા છે આજે પણ કહેવાય છે સમયની મર્યાદા છે પણ ગંગામાં એનું જળ એમનું એમ જાણે તપ જે ટપકતું હોય એમ ક્યારેય ગંગા જળ બગડતું નથી હર હર ગંગે હર હર ગંગે હર ગંગે હર 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 હર ગંગે બદ્રી વિશાલમ ધરલો જાનમ બદ્રી વિશાલમ ધરલો જાનમ બદ્રી વિશાલમ ધરલો જાનમ બદ્રી વિશાલમ ધરલો જાનમ જય હરિદ્વારમ જય કેદારમ જય હરિદ્વારમ જય કે હર હર ગંગે 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 હર 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 પણ કટકો હાડકો અન જો ગંગાય તટ જાય પણ માનવ માનવ કુળમાં કોઈ દી અરે તો ભૂતને સર્જે ભાગીરથી કણ કટકો હાડકો અને જો ગંગા કિનારે જાય તો માનવ માનવ કુળમાં કોઈ દી અરે તો ભૂતનો એ સર્જે ભાગીરથી કણ કટકો હાડકો આજે મહિમા છે એનો અસ્થિ પધરાવાનો ગંગાજીમાં એના પ્રમાણ સાથે ઉદાહરણો પણ આપણે શ્રદ્ધાપૂર્વક ગંગા માને વંદન કરી આ કુળમાં નભગ નામનો અને ત્યાં નાભાગ નામનો પુત્ર અને માતપિતાની સેવા એના ભાગમાં આવી આનંદથી માતપિતાની સેવા કરે એવો નભગ એના પુત્ર નાભાગ ને ભાઈઓ એ બી ભણવા ગયો ને ત્યાં ભાગ પાડી લીધો એ કથા છે આવ્યો ત્યારે પૂછ્યું કે મારા ભાગમાં શું કે માતપિતાની સેવા આપણે માત્ર શ્રવણ પણ નાભાગ શ્રવણ પુંડરીક માતપિતાની સેવાથી પ્રસન્ન થઈ ભગવાન પુંડરીકને મળવા આવે છે એણે શું કહ્યું પ્રભુ આવ્યા બહુ સારું કર્યું આપણે મારા પ્રણામ પણ આ ઈંટમાંથી ઊભા રહો હમણાં માતપિતાને નવડાવીને આવું છું ભૂલી ગયો સેવા કરવામાં ભગવાનને
પણ પ્રભુ એને ભૂલતા નથી. માતા પિતામાં પણ પ્રભુના દર્શન કરતો હતો એ પુંડરીક. જોરદાર વરસાદ શરૂ થયો અને નદીમાં ભગવાનને ઊભા રાખ્યા ચંદ્રભાગામાં, કેળ સમાણું પાણી. ભગવાન કહે, ભાઈ હવે તો મને યાદ કર. અને પુંડરીક જેવો પિતૃભક્ત, શ્રવણ જેવો જ પિતૃભક્ત, અને નાભાગ પણ પિતૃભક્ત. એ કથા ધુંધુમાર નામનો રાજા ગાયની સેવા કરી. ખટવાંગ રાજાએ એને માત્ર બે ઘડી પહેલાં મૃત્યુની ખબર હતી, એને મૃત્યુને સુધારી લીધું. કારણ કે ગાયનું રક્ષણ કરતા ખટવાંગ રાજા છે ને, એક વાઘ આવ્યો શિકાર કરવા ગાયનો. રાજાએ જોરથી તલવાર ઉગામી, વાઘ છે ને એનો માત્ર કાન કપાયો પણ ગાયનું ડોકું ઉડી ગયું. ગૌ હત્યા લાગી એટલે વનમાં જઈને તપ કરે. દિલીપ નામનો રાજા થયો આ સૂર્યવંશમાં. સુદક્ષિણા રાણી, વર્ષો સુધી સંતાન થયું નહીં એટલે વશિષ્ઠ મહારાજે ગાયની સેવા કરી. 6 મહિના સુધી ગાયની સેવા કરી રાજાએ. ચક્રવર્તી સમ્રાટ હાથે શાણ વાંચીધું કરવાનું. ભગવાન પ્રસન્ન થયા, વાઘનું રૂપ લઈને આવ્યા. ત્યારે દિલીપે કહ્યું કે તું મને ખાઈ જા પણ મારી ગાયને કાં નહીં કરી શકે. એક તો હું એનો સેવક છું, બીજું રાજા છું એટલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, ગાય અને બ્રાહ્મણનો ધર્મનો રક્ષક છું. ભગવાન પ્રસન્ન થઈને કહ્યું કે હે રાજા, તારે ત્યાં એક દીકરો થશે અને તારા કુળનું નામ ઉજવાળીને ફેરવશે. એ દિલીપનો પુત્ર રઘુ. રઘુ રાજાએ સર્વદક્ષિણ યજ્ઞ કરી, 1 વસ્ત્ર ભેર નીકળી ગયા. 14 કરોડ સોનામણ માગી. વત્સ અને કંસ નામના ઋષિઓએ એને એ ચૂકવી દીધી. કહેવાયું રઘુકુલ રીતિ સદા ચર્યાઈ, પ્રાણ જાઈ અરુ વચન ન જાઈ, પ્રાણ જાઈ અરુ વચન ન જાઈ. રઘુકુલ રીતિ સદા ચર્યાઈ. અને રઘુરાજાએ જે બ્રાહ્મણને દાન આપ્યું ને એનો નરક કુંડ મળતો હતો. કારણ કે બ્રાહ્મણે પણ તપ કરવું જોઈએ. યજમાન પાસેથી જે મળે છે ને એના બદલામાં તપ કરીને એ પુણ્ય છે ને એ ભાગ પૂરવો જોઈએ. રઘુરાજાને ભગવાન લઈ ગયા નરક જોવા. મોટો ઊંડો નરકનો ખાડો. આપવાને માટે તો રઘુ નામનો રાજા છે પૃથ્વી પર, એણે જે દાન આપ્યું હોય એ માટે લાયક નથી એવા બ્રાહ્મણને. એના માટે આ રઘુ કહે, હું જ રઘુ, મારું દાન આપેલો બ્રાહ્મણ નરકમાં જતો હોય તો મને નરકમાં મોકલો, બાકી મારો બ્રાહ્મણ નહીં. આ રઘુ રાજા, એના પુણ્યનો કેટલો ઉદય થયો. એને ત્યાં અજ અને ઇન્દુમતીથી દશરથ નામનો દીકરો, અને દશરથ એના લગ્ન કૌશલ્યા સાથે થયા. દશરથ મહારાજ પુત્ર પ્રાપ્તિ નહીં હોવાથી બીજી 2 રાણીઓ કૌશલ્યા અને કૈકેયી સુમિત્રા, દશરથ મહારાજ ખૂબ સમય વીત્યો. એક દિવસ ગુરુદેવને ત્યાં ગયા. દશરથ ધર્મપાલક રાજા હતા. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની,
हृदय भगती माती सारंग पानी हृदय भगती माती सारंग पानी गुरु ग्रह गए तुरत माही पाला गुरु ग्रह गए तुरत माही पाला शरण लागी कर बिना विशाला चरण लगी कर बिना या विशाला गुरुदेव ने कह गुरुदेव उपाय करो राजगादी कौन संभाल छे तारा वशिष्ठ महाराज के छे धरहु धरहु धीरम होई सूत चारी त्रिभुवन विदित भगत भयहारी धरहु धीरहु इहि सूत चारी त्रिभुवन विदित भगत भयहारी अर्थात चार दिकरा पण धीरज धर आ बाजू ऋषियो ब्रह्मादिक देवो भगवान पास क्षीर सागर में गया प्रभु आ धरती पर वस्ती वधे ने एनु वजन लागत नहीं पण धरती पर पाप वधे नु वजन लागे पाप वधे ने एनु वजन जब जब होई धर्म की हानि जब जब होई धर्म की हानि बाढ़त असुर अधम अभिमानी बाढ़त असुर अधम अभिमानी जर धर्म ने हानि पहुंचे नहीं तार भगवान पधारे पोताना भक्तों नु रक्षण पण करे अम्बरीश महाराज केवु व्रत एने 300 राणियों આજે એના ઠાકોરજી રાજસ્થાનમાં કાંકરો લઈ આવ્યો ત્યાં અંબરીશજીના ઠાકોરજી બિરાજે રાતે સેવા કરે દુર્વાસા મુનિ એકાદશીનું વ્રત એકાદશી કાલે છે બે દશમ છે ને આ વખતે એટલે એકાદશીનું વ્રત અને પારણાની કથા છે દુર્વાસાને મોડું થયું આ બાજુ બારસ ઉતરી જતી હતી તુલસી દલને જળ લઈ અંબરીશે પારણું કર્યું ધરતી પર પાપ વધે અને મનમાં દુર્વાસના વધે ત્યારે ભગવાન આવી દૂર કરે દુર્વાસા એટલે દુર્વાસના અંબરીશની દુર્વાસના દુર્વાસાએ કોઈ પારણું કરી લીધું આ પાડી પણ હજી બીજું બોલાય પહેલાં તો એક કૃત્યાને ઉત્પન્ન કરીને કીધું માર અને અતિથિનો આવકારનો ભંગ કર્યો છે આંગણે આવેલા અતિથિનો મૂકીને એકલા ભોજન કર્યું અને દુર્વાસા કૃત્યાને મારવા જાય કૃત્યા મારવા આવે અંબરીશને ત્યાં અંબરીશનું સુદર્શન એને બાળી દે છે કૃત્યાને આ કથા એટલે ભક્ત અને ભગવાન એક છે જ્યારે જ્યારે ધરતી પર અધર્મ વધે ત્યારે દૂર કરવા પ્રભુ પધારે છે આ બાજુ સ્તુતિ કરે છે જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ ગોદ્વિજ હિતકારી જય અસુરારી સિંધુ સુતા પ્રિયક સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ પાવન સુર ધરણી અદ્ભુત કરણી મર મન જાનહી કોઈ સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ
राम जी बोलो राम राम परमात्मा ने स्तुति कर दिया देवताओं राम सीताराम राम राम अभी पण भाव से पाड़ो राम राम सीताराम 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 राम राम જન્મ થાય અને પછી આખી જિંદગી તાળિયું જ પાડ્યા કરે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ राम राम सीता राम 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 બ્રહ્માદિક દેવો ને ભગવાને કહ્યું આવું છું તમે વાંદરો ડીસો ના અવતાર લઈને ધરતી પર ઉતરો. રાવણે ધરતીમાં ત્રાસ વર્તાવ્યો, ઋષિઓનું લોહી લીધું. ભગવાન અવતાર કારણોથી લે. તુલસીદાસજીએ રામાયણમાં પાંચેક કારણો બતાવ્યા છે, પણ એ પહેલાં હવે યજમાનની એની મર્યાદાએ હોય એને થોડા સન્માનો કરવા છે, તો થોડા અત્યારે થોડા બપોર પછી લે.